नमस्ते विद्यार्थियों, धोरण 11 विषय गुजराती, एनी अंदर आज आप व्याकरण विभाग की अंदर एकम एक शब्द प्रयोगों अने शब्द घड़तर एना विषे आज अभ्यास आपणे करीशुं। शब्द प्रयोग अने शब्द घड़तर एनी अंदर सौ प्रथम आपणे शब्द घड़तर एना विषे माहिती मेळवीए। शब्दों कोई ने कोई मूळ अंक परथी बनेला होय छे। दरेक शब्द ए कोईक ने कोईक एनो मूळ हेतु अने एनाथी ज ए शब्द बनेला होय छे। आ मूळ अंगो रूपो ने आपणे धातु कही शकाय छे। आ जे मूळ अंगो अने जे मूळ शब्द होय एने आपणे धातु तरीके गुजराती साहित्यमां ओळखीए छे। जो आवा धातु रूपो परथी आपणे शब्दो न बनता होय तो दरेक कार्य वर्णन माटे आपणे કેટલાક શબ્દો યાદ રાખવા પડત, આપણું કામ અતિશય અઘરું બની જાય। માટે જ મૂળ રૂપને પ્રત્યયો લગાડી નવો શબ્દ બનાવી આપણે શબ્દ પાસેથી ધારેલો અર્થ મેળવી શકીએ છીએ। એમ કેર કરવાથી ઓછા શબ્દોમાં ઘણું કહેવાઈ જાય છે। શબ્દો કાનને પ્રિય લાગે છે। હવે આના વિશે આપણે થોડુંક માહિતી મેળવીએ કે જે મૂળ એક શબ્દ એટલે કે ધારો કે આપણે એક શબ્દ લીધો કે સમજ, આ એક શબ્દ છે તો સમજની સાથે સમજ અણ પ્રત્યે આપણે લગાડ્યો એટલે કે જે સમજ જે શબ્દ હતો એની સાથે એની પાછળ પૂર્વ પ્રત્યે અને પર પ્રત્યે એના વિશે માહિતી તમે ધોરણ 10ની અંદર મેળવી છે। પૂર્વ પ્રત્યે એટલે કે આગળ લગાડવા, પૂર્વ એટલે કે આગળ કોઈક પ્રત્યે લગાવવામાં આવે તે, અને પર એટલે કે પાછળ। અહીં એક શબ્દ તમને આપ્યો કે ધારો કે સમજ, એ જે શબ્દ છે એ શબ્દની સાથે પાછળ પર એટલે અણ પ્રત્યે લગાડવાથી આખો જે શબ્દ હતો એ જે શબ્દ હતો એનો મૂળ અર્થની જગ્યાએ ફરી અણ શબ્દ એને અણ પ્રત્યે લગાડતા એના શબ્દના અર્થમાં પરિવર્તન આપણને જોવા મળે છે। એટલે અહીં વ્યાકરણની અંદર આપણને એ સમજૂતી હોય છે કે જે નવો શબ્દ બનાવી આપણે પાસેથી ધારેલો અર્થ કોઈક નવો શબ્દ બનાવીએ, જેને કોઈકને કોઈક પૂર્વ અથવા પર પ્રત્યે લગાડી કોઈક નવો એક શબ્દ જ્યારે આપણે બનાવીએ છીએ અને એ બનાવવાથી આપણે ધારેલો અર્થ એની પાસેથી મેળવી શકીએ છીએ। એમ કરવાથી ઓછા શબ્દમાં પણ ઘણું કહેવાય જાય છે। શબ્દ કાનને પ્રિય લાગે, હવે જો શબ્દ એટલે કે દરેક અક્ષર જો શબ્દની અંદર બંધ બેસતા હોય તો જ એ શબ્દ આપણને સાંભળવાનો ગમે અને એનો અર્થ આપણે સમજી શકીએ। શબ્દ ઓછા લગાવવાથી વાક્ય પણ સરળ લાગે છે, પરિણામે જલ્દીથી અર્થગ્રહણ। હવે ઘણીવાર આપણે એક જ કોઈક વાક્ય કહેવાનું હોય પણ જો એના શબ્દ આપણે ગમે તેમ ગોઠવા હોય અને ગમે તે રીતે એનો જો ઉચ્ચાર કરીએ તો સામેવાળા વ્યક્તિને વાક્યમાં શું સમજ છે, શું કહેવા માગે છે એ એને સમજ જેટલી ઝડપથી પડવી જોઈએ એટલી પડતી નથી। એટલા માટે અહીં વ્યાકરણની અંદર જે શબ્દ ઘડતર એટલે કે શબ્દની અંદર જે અક્ષરો છે એ અક્ષરો જો બંધ બેસતા હોય તો વાક્યની રચના પણ વ્યવસ્થિત થાય, વાક્ય એની સમજ પણ જલ્દી આવે અને એનો અર્થ પણ આપણને ઝડપથી સમજાઈ જાય। અહીં એક ઉદાહરણ આપેલું છે કે અણ સમજણમાંએ, હવે અણ સમજણમાં એટલે કે સમજણ વિનાયનો, હવે જે સમજ છે એની ધાતુ છે, સમજણ છે એ ભાવવાચક છે, માં એ અધિકરણ વિભક્તિ છે અને અણ એ વિરોધમૂલક છે અને એને અણ ય એ વિરોધમૂલક અને અણ એ પ્રત્યય લગાવેલો છે અને અણ પ્રત્યય લગાવતા આખો જે સમજ એની જગ્યાએ સમજણ અને અપ્રત્યય લાગે એટલે કે અણ સમજણમાંએ, એટલે કે સમજ સમજણ અણ અને આ બધા જે એને અક્ષરો લગાડતા આખો જે શબ્દ બને છે એ શબ્દની અંદર એના અર્થનું પરિવર્તન આપણને જોવા મળે છે।